पैरिस यहाँ सो की तो तो के सोर सेमी सोर चौरस सेमी क्षेत्रफल वालो एक लंब चौरस दोरो अनिते मां बे रेखा एवी रीते दोरो के जेथी ते एक लंब चौरस अने बे समान त्रिकोण मां विभाजित थाय अने तेमना क्षेत्रफल शोधो तो पहला तो एक लंब चौरस आपने केटला नो दोरवानो कीधो तो के 16 चौरस सेमी नो केटला नो तो के 16 चौरस सेमी हमारे 16 चौरस सेमी लंब चौरस बनावो छे तो बे लाइन वाळो बनाई सके के एक लाइन मां 8 8 खाना ए रीते आवशे ए रीते हूं लंब चौरस बनावीश जो અહીંયા તમારે પણ આવો જ બનાવવાનો છે આ રીતે આઠ ખાના આવવા જોઈએ 1 2 3 4 5 6 7 અને આઠ જ ખાના સમાવા જોઈએ એટલે કે સાત લીટી આમ તે લંબચોરસ તો સાત લીટી આવશે એટલે આઠ ખાના થઈ જશે તો હવે 16 ખાના બની કે નહીં જોઈએ તો કે 1 2 3 4 5 6 7 ને 8 અને 8 ને 8 16 એટલે 16 ચોરસ સેમી આપણે એક લંબ ચોરસ દોરો એવું કીધું તો કે દોર્યો હવે તેમાં બે રેખા એવી રીતે દોરો કે જેથી તે એક લંબ ચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય હવે એક જ રેખા આપણે એની દોરવાની બે રેખા એની દોરવાની છે તો કે એક રેખા આપણે કઈ રીતે દોરશું તો કે ચાર ચાર ખાનામાં આપણે વિભાજન કરી નાખશું એટલે કે અહીંયા ચાર ખાના પૂરા થાય એટલે મેં આ લીટી આપી તો કે અહીં એક લંબ ચોરસ એક લીટી ઈ આપી એક રેખા આ દોરી અને હજી રેખા એવી દોરવાની કે જેથી તે ત્રિકોણ બને તો કે બે જ રેખાનો ઉપયોગ કરતો એટલે એક રેખા મેં અહીંયા વચ્ચોવચ્ચ આ રીતે દોરી છે અને બીજી રેખા હું આ રીતે દોરીશ એટલે બે જ રેખાનો ઉપયોગ કરવાનો છે ત્રીજી રેખાનો કરવાનો નથી આ રીતે વચ્ચોવચ્ચ આપણે તો સ્કેલની મદદથી તમે દોરજો એટલે તમારે સીધે સીધી લીટી થાય આ રીતે બીજી રેખા દોરવાની છે સમજી ગયું તો એક રેખા આ એક રેખા એટલે શું કીધું તો કે એવી રીતે દોરી દોરો કે જે રીતે એક લંબ ચોરસ એટલે આપણે અહીંયા આ એક લંબ ચોરસ લઈલો અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય હવે બે સમાન ત્રિકોણ સમાન એટલે બે સરખા ત્રિકોણ એટલે બેટા એક ત્રિકોણ આ અને બીજો ત્રિકોણ આ આ રીતે બે ત્રિકોણ બન્યા હવે ત્રિકોણને વિભાજિત થાય તેમના ક્ષેત્રફળ લખો હવે આ બંનેના ક્ષેત્રફળ લખવાના છે તો પહેલા શું લખશું તો કે પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ શોધશું તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ બરાબર શું કરવાનું તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કુલ ખાના કેટલા હતા તો કે 16 ચોરસ સેમી ભાગ્યા 2 16 ભાગ્યા 2 આપણે કરશું એટલે કેટલા મળે તો 2 8 16 એટલે 2 8 16 એટલે કેટલું કહીએ તો કે 8 ચોરસ સેમી એટલે પહેલું લંબચોરસનું ક્ષેત્રફળ જે આ આપેલું છે એનું ક્ષેત્રફળ આપણે કેટલું મળે છે તો કે 8 ચોરસ સેમી જે હું તમને નંબર આપું તો પણ ખબર પડી જાય 4 5 6 7 અને 8 તો લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું 8 ચોરસ સેમી હવે તમને સેનું કીધું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો અહીંયા એવું કરી લખશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો આપણે આ એક આખા લંબચોરસનું શોધી લીધું હતું તો કે કેટલું થયું હતું તો કે 8 એટલે 8 ભાગ્યા 2 હવે 8 ભાગ્યા 2 કરશું એટલે બે ના ઘડી માટે કે આવે તો કે 2 6 8 એટલે એનો જવાબ આવ્યો 4 ચોરસ સેમી એક ત્રિકોણનો જવાબ કેટલો આવશે તો કે 4 ચોરસ સેમી દરેક ત્રિકોણ કીધા એટલે દરેક એટલે એક ત્રિકોણ તો કેવી રીતે 4 થાય છે જોઈએ તો કે આ 2 થઈને 1 અને અહીંયા થઈને આ 2 થઈને 1 એટલે 4 ચોરસ સેમી 1 આ બંને થઈને પછી 2 3 અને બીજો આ બંને થઈને એટલે 4 ચોરસ સેમી ચાલો તો અહીંયા લખશું 4 ચોરસ સેમી હવે તમને શું કીધું પ્રશ્ન નંબર 23 જોઈએ તો કે એમાં તમને જવાબ આપેલો છે જોઈએ પેટર્ન તો રાકેશ 3 સેમી લંબાઈ વાળા ચોરસમાંથી એક સરખા બે ત્રિકોણ આકૃતિમાં બતાવ્યા મુજબ બનાવે છે અને આવા 32 આકારની મદદથી ઓછામાં ઓછા ત્રિકોણવાળી ડિઝાઇન બનાવો હવે જો તેને એક લંબચોરસ લીધો છે એની લંબાઈ
અને પછી આપણે કોણ છે ત્યારે એ પ્રવૃત્તિ બધી એક